નમસ્તે મિત્રો, જીવનમાં સફળ થવા બધાને જોઈએ છે, પણ તે માટેની કિંમત શું છે તે ખૂબ થોડાને ખબર છે, અને તેમાંથી પણ ખૂબ થોડા આ કિંમત ચૂકવતા હોય છે. ચાલો એક વાર્તા દ્વારા સફળ થવાનો માર્ગ જાણીએ. રાજ નામનો એક 10 વર્ષનો બાળક તેના માતા પિતાની સાથે શહેરમાં રહેતો હતો. ઉનાળાની રજામાં તે પોતાના દાદા પાસે ગામમાં રહેવા ગયો. તેને દાદાની સાથે રમવાની અને દાદાની સાથે વાતો કરવાની ખૂબ ગમતી, ખૂબ મજા આવતી. એક સાંજે તેણે દાદાને કહ્યું કે મોટા થઈને મારે એક સફળ અને વિખ્યાત વ્યક્તિ બનવું છે, તો આ માટે તમે મને શું સલાહ આપો છો? દાદાએ ત્યારે તરત કોઈ સલાહ ના આપતા તેને સાથે લઈ ગામની સીમમાં આવેલી એક નર્સરીમાં ગયા અને ત્યાં જઈને તેઓ 2 છોડ લઈ આવ્યા. તેમણે રાજને કહ્યું કે આ 2 છોડમાંથી 1 છોડ આ મોટા કુંડામાં રોપી તેને આપણે ઘરની અંદર રાખીશું અને ઘરની અંદર માવજત કરીશું. બીજા છોડને બહાર ઘરની જે ખુલ્લી જગ્યા છે ત્યાં રોપી અને ત્યાં એની માવજત કરીશું. તેમણે પછી રાજને લઈને આ પ્રમાણે 2 છોડની રોપણી કરી દીધી. રાજ જ્યાં સુધી ગામમાં હતો ત્યાં સુધી તેને સાથે રાખીને 2 છોડની દાદા માવજત કરતા. રજા પૂરી થતાં રાજ પાછો શહેર ચાલી ગયો. લગભગ 4 વર્ષ પછી રાજ ફરીથી દાદા પાસે રહેવા આવ્યો. આ વખતે તેણે દાદાને કહ્યું કે પાછલી વખતે તો તમે મને સફળ વ્યક્તિ કઈ રીતે થવાય તેની કોઈ સલાહ આપી નથી, પણ આ વખતે તો હું તમારી પાસેથી આ સલાહ લઈને જ જઈશ. દાદાએ કહ્યું, સારું, પણ તે પહેલાં આપણે જે 2 છોડ રોપ્યા હતા ને તે જોઈ લઈએ. તારા હિસાબે કયો છોડ વધુ સારો અને મોટો હશે? રાજ બોલ્યો, ઘરમાં જે કુંડામાં રોપ્યો હતો ને તે સારો હોવો જોઈએ, કેમ કે તે ત્યાં ખૂબ સુરક્ષિત હતો. દાદાએ તેને કુંડાનો છોડ બતાવ્યો જે એક મોટા છોડમાં પરિવર્તિત થઈ ગયો હતો. રાજ ખુશ થયો. પછી દાદા તેને ઘરની બહાર વાવેલા છોડની જગ્યાએ લઈ ગયા તો રાજે જોયું કે તે એક ખૂબ જ મોટા ઘેઘૂર વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હતું. રાજને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે દાદાને કહ્યું કે ઘરની બહાર તો આ છોડને કેટલી બધી મુશ્કેલીઓ નડી હશે અને છતાં તે આટલું મોટું થઈ ગયું. ત્યારે દાદાએ તેને સમજાવતા કહ્યું કે ઘરમાં છોડને ખૂબ સાનુકૂળ વાતાવરણ અને માવજત મળી, પણ તેને પોતાના મૂળ ફેલાવીને પોતાની જાતને મુશ્કેલ પરિસ્થિતિ, જેમ કે જોરથી વાતી હવા કે જોરથી પડતો વરસાદ કે બળબડતી ગરમીમાં રહી પોતાની જાતને મજબૂત અને મોટા થવાની તક ના મળી. જ્યારે ઘરની બહાર વાવેલા આ છોડને આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને આમ કરતાં કરતાં તેના મૂળ ખૂબ ઊંડે અને આજુબાજુ દૂર સુધી તેને ફેલાવવાની તક મળી, જેના લીધે તે આટલા મોટા વૃક્ષમાં પરિવર્તિત થઈ શક્યું છે અને આજે આ રસ્તે જનારને તે છાંયો આપી શકે છે. આ જ તેની સફળતા અને ઉપયોગીતાનું કારણ છે. પછી દાદાએ રાજને કહ્યું કે જો તારે પણ જીવનમાં સફળ અને લોકોને સહાય કરતા વિખ્યાત વ્યક્તિ થવું હોય ને, તો તારે પણ આ વૃક્ષની જેમ જીવનમાં આવતી બધી મુશ્કેલીઓનો સહર્ષ સામનો કરી તારા મૂળ ફેલાવવા પડશે તથા આ વૃક્ષની જેમ અન્યને ઉપયોગી પણ થવું પડશે, અને આ માટે તારે સારું ભણતર અને સારું ગણતર મેળવવું પડશે, મેળવવું જોઈએ, અને તારા મનમાં હંમેશા કરુણાનો ભાવ રાખવો પડશે, અન્યને મદદરૂપ થવાની ભાવના રાખવી પડશે. એક સફળ અને વિખ્યાત વ્યક્તિ બનવાનો આ ઉત્તમ માર્ગ છે. રાજ દાદાને ભેટી પડ્યો અને કહ્યું કે હું આ વાત હંમેશા યાદ રાખીશ અને તમે બતાવેલા આ માર્ગ પર ચાલી
તમારું અને પપ્પાનું નામ પણ રોશન કરીશ. જોયું મિત્રો કેવી સરસ રીતે દાદાએ રાજને એક સફળ વ્યક્તિ કેમ થવાય તે એક આ પ્રયોગ કરીને સમજાવી દીધું. ચાલો આપણે પણ આ વાર્તામાંથી સફળ થવાનો માર્ગ સમજી લઈએ અને તે માર્ગ પર ચાલવા લાગીએ. તમે જો આવા માર્ગ પર ચાલી આજે એક સફળ વ્યક્તિ બન્યા હો તો તમારી સંઘર્ષ યાત્રાનું વર્ણન કોમેન્ટ કરી અન્યને મદદરૂપ બનો. આજનો વિડિયો લાઈક કરી શેર જરૂર કરશો તથા મારી આ યુટ્યુબ ચેનલ વધુને વધુ લોકો સબસ્ક્રાઇબ કરે તેમાં મારી મદદ કરશો, જેથી યુટ્યુબ આજને વધારે ને વધારે જગ્યાએ દેખાડે, લોકોને આનો ફાયદો મળે. આવતા અઠવાડિયે ફરીથી એક નવા ગુજરાતીમાં મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. ખૂબ ખૂબ આભાર.